चलो मित्रों, हवे आपणे आगळना लेक्चर नी अंदर वात करेली हती के श्वासोश्वासनी प्रक्रिया दरमियान दरेक प्राणीओ मनुष्यो के कोई पण सजीव होय ए श्वसन करे छे अने श्वसन ए पोताने अंदर रहेला जे खोराकना कण छे एने तोड़े खोराकना कण ग्लुकोजनुं दहन करे अने एवाथी पाणी अथवा कार्बन डाइऑक्साइड मां रूपांतरण थाय छे त्यारे शक्ति मुक्त थती होय छे। बराबर, आ श्वसन माटे जरूरी छे अने दरेक प्राणी जे छे એને શ્વસન દ્વારા ઓક્સિજન મેળવે છે અને ઓક્સિજન જ્યારે એના કોષોની સાથે સંયોજાય છે ત્યારે અંદર રહેલા જે કાંઈ પણ ખોરાકના કણ જે છે એમાંથી ઊર્જા મુક્ત કરવા માટે એને ઉપયોગી બને છે। એટલા માટે મિત્રો, કોઈ પણ લીધેલા ખોરાકનું જો શક્તિમાં રૂપાંતરણ કરવું હોય તો દરેક કોષોની અંદર શ્વસન થવું જરૂરી છે, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે જીવજંતુ હોય। બરાબર, એની અંદર આપણે આગળ વાત કરી હતી ધારક અને અધારક। બરાબર, આ જે પ્રક્રિયા છે અલગ અલગ છે પણ એ ઘટના થતી હોય છે। હવે મેં ત્યારે કીધું હતું કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શ્વસન આ બંને એક દ્રષ્ટિએ જોઈએ તો એક જ ભાગ હોવા છતાંય પદ્ધતિ બંને અલગ છે, કારણ કે શ્વાસોશ્વાસ છે ને એ માનવ શરીરના ફેફસાની અંદર યંત્રવત રીતે ભૌતિક રીતે એ કામ કરે છે। બરાબર, જ્યારે શ્વસન જે છે એ રાસાયણિક અને દેહધર્મી ક્રિયા છે। મિત્રો, હવે અહીંયા વાત આવે છે મનુષ્યના શ્વસનની। બરાબર, આપણે શ્વસન તંત્ર આખે આખું જોઈશું કે ભાઈ નાસિક છિદ્રમાંથી નાસિકા પોટરમાં ત્યાંથી શ્વાસ નળીમાં અને શ્વાસ નળીમાંથી એ ફેફસામાં, ફેફસા જે છે એ છાતીના પોલાણમાં એટલે કે આ ઉરસ ગુહાનો ભાગ છે અને એ ઉરસ ગુહાના ભાગની અંદર રક્ષાયેલા છે ફેફસા। બરાબર, હવે મિત્રો ફેફસાની આકૃતિ મેં ત્યારે આગળના લેક્ચરમાં બતાવી હતી, અહીંયા માત્ર આપણે જોવાનું એ છે કે મનુષ્ય જે છે એ પોતે શ્વાસોશ્વાસ કરે છે ત્યારે પોતાના છાતીનો ભાગ જે છે એ છાતીનો ભાગ હલનચલન કરે છે અને એ કેવી રીતે હલનચલન કરે છે। બરાબર, આપણે ક્યારે પણ આરામદાયક સ્થિતિની અંદર હોય અને શાંત હોય ત્યારે તમે તમારી છાતી ઉપર હાથ મૂકજો, બરાબર, શ્વાસ ભરો છો અને ઉશ્વાસ બહાર કાઢો છો, આ બંને પ્રક્રિયા કરો છો ને ત્યારે છાતીના ભાગની અંદર હલનચલન થતું હોય છે, ઉપર નીચે થતી હોય છે। મિત્રો, આ ઉપર નીચે જે થતી હોય છે ને એ પ્રક્રિયા શ્વાસોશ્વાસની કઈ રીતના થાય છે, બરાબર, અહીંયા એ સમજવું ઘટે। હવે જો એક યંત્રવત રીતે કામ થતું હોય, બરાબર, તો જ્યારે પણ આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ, બરાબર, અને પછી આપણે આપણી છાતીનું માપ જે છે એ આપણે લઈ શકીએ, બરાબર, અને ત્યારબાદ શ્વાસ છોડી અને પછી જો આપણે એનું માપ લઈએ તો એ જે માપ છે એની અંદર બંનેમાં તફાવત પડે છે। બરાબર, શા માટે? તો કે તમે જ્યારે ઉશ્વાસ બહાર કાઢી નાખો છો, બરાબર, ત્યારે અંદર જે છે ને એ એના કદમાં ઘટાડો થઈ જાય છે અને જ્યારે શ્વાસ લે છો એટલે કે હવા અંદર ભરાય છે। મિત્રો, હવા ઉરસ ગુહામાં અંદર ભરાય છે, ફેફસામાં ભરાય છે એટલે ભરાવાના કારણે ઉરસ ગુહાના કદમાં વધારો થાય છે। બરાબર, તો વધારો થાય એટલા માટે આપણે એમ કહીએ કે ફૂલાયેલી છાતીનું માપ 82 હતું પણ ફૂલાવા વગરનું મારે 4 ઇંચ ક્યાં રહી ગયું? બરાબર ને, તો એનો અર્થ એવો છે કે 4 ઇંચનો જે ગેપ છે, ઉદાહરણ તરીકે લઉં છું, બરાબર, 82 78 પરફેક્ટ હોતું નથી, બધાના છાતીના માપ મિત્રો અલગ અલગ હોય છે પણ ફૂલાયેલી અને ફૂલાયા વગરની, બરાબર, તો જ્યારે ફૂલાયેલી છાતી હોય છે ત્યારે શ્વાસ અંદર ભરે છે, બરાબર, અને જ્યારે ફૂલાયેલા વગરની હોય છે ત્યારે ઉશ્વાસ બહાર કાઢી નાખે છે। બરાબર, એટલે બહાર કાઢી નાખે છે ને એટલે અંદરથી જગ્યા ખાલી થઈ જાય છે, ખાલી થવાના કારણે ફેફસા સંકોચાય છે અને ફેફસા સંકોચાય છે એના કારણે અંદર કદમાં ઘટાડો થાય છે, પણ જ્યારે શ્વાસ ભરે છે ત્યારે
ઉરસ ગુહાના પોલાણની અંદર ફેફસા જગ્યા કરે છે અને જગ્યા કરે એટલે એના કદમાં વધારે થાય છે. મિત્રો આ અવલોકનો છે ને એ આપણે છાતીના ભાગ લઈ અને કદાચ કરી શકીએ, પણ એ સિવાય એને આપણે એ પણ સમજી શકીએ કે સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા જો સમજવી હોય તો મિત્રો આની ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે કઈ રીતના શ્વાસોશ્વાસની પ્રક્રિયા થઈ શકે. હવે એના માટે ખાસ કરીને જોઈએ ને તો હું તમને પહેલા આ બોટલનો એક પ્રયોગ દ્વારા તમને કહી શકું, બરાબર, અને પછી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે બહુ સરળતાથી સમજાઈ જશે. હવે ધારો કે મેં આ એક બોટલ લીધેલી છે, બરાબર, આ બોટલની અંદર અહીંયા વ્યવસ્થિત અને ચુસ્ત રીતે આને મેં બંધ કરી દીધું, બરાબર, અહીંયા વાય આકારની એક નળી જે છે એ નળી છે અને અહીંયા નીચે એક પડદો બાંધી દીધેલો છે. હું આ પડદા એથી નીચે ખેંચીશ એટલે સીધી હવા ક્યાંથી ખેંચાશે અહીંયા અંદર, અંદર ખેંચાશે એટલે આ બંને ફુગા જે છે આ નળી સીધે સીધી ફુગાની અને બાંધેલા છે અહીંયા કનેક્ટ છે. તો અહીંથી હું આને પડદા ખેંચી એટલે અહીંયા અંદર જગ્યા છે એમાં કાંઈ નથી એટલે હવા તો છે. તો હું આ ક્યાં ખેંચું છું, આ ભાગ એટલે ખેંચો ખેંચો એટલે શું થશે, અંદર જગ્યા પડશે કે નહીં, જગ્યા પડશે ત્યાં શું આવવાનો પ્રયત્ન કરશે, આ નળીમાંથી સીધી હવા અંદર આવવાનો પ્રયત્ન કરશે, બરાબર. એટલા માટે આ ફુગા જે છે ને એ ફૂલાય છે. મિત્રો આ બંને ફુગા જે છે ને એ ફેંકતા જેવું કામ કરશે. પણ મેં અહીંયા શું કર્યું તો અહીંથી મેં ખેંચું છું એટલે અહીંથી નળીમાંથી હવા સુધી ખેંચાણી હતી, પોલાણમાં જગ્યા પડી એટલે હવા જે છે એ શું છે, જે જ્યાં જગ્યા હોય હવા હોય છે એટલે હવા એનું સ્થાન લેવા માટે શું કરશે, ફુગાને મોટા કરશે. જેવું મેં અહીંથી મૂકી દીધું અને પછી એને અંદર ભાગો કર્યો, આ એક બોટલ છે અહીંથી અંદર ભાગો કર્યો એટલે શું થયું, અહીંથી જેવો ધબ્બો મારી એટલે બંને ફુગા ઉપર શું આવશે, દબાણ આવશે, કારણ કે અહીંથી તો હવા તો છે જ અહીં એટલે હવા એને દબાણ કોને લાગશે, ફુગાને, એટલે ફુગામાં જે દબાણ થશે એટલે સીધું દબાણ હવા તો છે એ અહીંથી એને બહાર નીકળી જશે એટલે ફુગા શું થશે, સંકોચાઈ જશે. મિત્રો આ જ સ્થિતિ અહીંયા બને છે, અહીંયા અંદર હવા પ્રવેશ કરે છે અને અહીંયા જેમ બહાર નીકળી જાય છે, અહીંયાથી ધક્કો માર્યો તો એ બહાર નીકળી ગઈ અને અહીંયાથી ખેંચ્યું તો એ ફુગા ફૂલાણા, બરાબર. મિત્રો આ જ સ્થિતિ માનવ શરીરના મનુષ્યના શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન થાય છે, બરાબર. અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે પહેલા તો માનવ શરીરના આપણે અંગ વિશેની જે આકૃતિ છે એ મેં તમને શ્વસનતંત્ર આખ્યાકું આગળના લેક્ચરની અંદર સમજાવેલું છે, બરાબર, કે ભાઈ નાસિકા પોટરમાં થઈ અને શ્વાસ નળી, બરાબર, આની અંદર હવા પસાર થાય છે પોતાના આ ભાગેથી, ત્યાંથી સીધી એ શ્વાસ નળીમાંથી ફેફસામાં જાય છે. હવે અહીંયાથી સીધી હવા આવે છે, બરાબર, ધારો કે આ હવા છે એ અહીંથી અંદર પ્રવેશ કરે છે, બરાબર, અંદર પ્રવેશ કરી એટલે અહીંયા અંદરના ભાગમાં આ જે પોલાણ ઉરસ ગુહાનો જે ભાગ છે છાતીનું પિંજરું એની અંદર જેવી અહીંથી હવા પ્રવેશ કરશે ને એટલે મિત્રો આ બંને જે છે ને એ પહોળા થશે, જેમ અહીંથી કેમ આ હવા અંદર આવી તો આ બંને ફુગા ફૂલાડે એમ છાતીના જે પિંજરાની અંદર આ બંને ફૂલાશે એટલે હવા અંદર પ્રવેશ કરશે ને એટલે આ પુરોધર પટલનો પડદો જે છે એ અહીંથી અંદર આવે છે એટલે ક્યાં જશે, બરાબર, તો કે નીચે બેસશે અને આ બંને બાજુના ભાગ જે છે એ પાંસળીઓ જે છે ને એ દૂર ભાગ છે, બરાબર, કારણ કે હવા અહીંથી અંદર પ્રવેશ કરી, બરાબર, એટલે શું થાય છે તો કે જેવી હવા અંદર આવી એટલે હવાએ આ પોલાણના ભાગની અંદર જે હવાનો ભરાવો થવાના કારણે એની જગ્યા જે છે એ હવા તો જગ્યા રોકવાની છે એટલે આ પાંસળીઓને ધક્કો મારશે એટલે પાંસળીઓ ક્યાં જશે, બહારની તરફ, એટલે પાંસળી બહાર તરફ નીકળશે. એટલે આપણે જેવો હવા શ્વસન કરીએ છીએ શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીઓ બહાર તરફ અને પુરોધર પટલનો પડદો નીચે ખેંચાય છે, બરાબર. જેવો હું શ્વાસ ભરું છું એટલે મારો પડદો અહીંથી શ્વાસ અંદર જાય છે એટલે પડદો નીચે જાય છે ઉરોધર પટલો અને પાંસળીઓ બહાર નીકળે છે, મતલબ કે છાતી ફૂલાવેલી હોય એમ આપણે કહી શકીએ. પણ હવે એ જ વસ્તુ આની જેમ પાછી અહીંયા થાય છે કે તમે જ્યારે ઉશ્વાસ છોડો છો, બરાબર, ઉશ્વાસ છોડો છો ત્યારે શું થાય છે તો કે અહીંયાથી આ જે ઉરોધર પટલનો પડદાનો જે ભાગ છે ને મિત્રો આ પડદો, એ પડદો જે છે એ અહીંથી શ્વાસ છોડશે એટલે અહીંથી શ્વાસ ક્યાં નીકળશે, બહાર નીકળશે. શ્વાસ બહાર નીકળશે એટલે આ જે પાંસળીઓ જે છે અહીંથી અંદર જે હવા હતી એ હવા વધી ગઈ છે કે ખાલી થઈને બહાર નીકળી ગઈ, ખાલી થઈને બહાર નીકળી ગઈ એટલે ત્યાં જગ્યા હતી એ જગ્યા સંકોચાણી, સંકોચાણી એટલે પાંસળીઓ ક્યાં ગઈ, અંદર તરફ, બરાબર, એટલે પાંસળીઓ અંદર તરફ જાય છે ને પડદો અહીંયા જો આ આકૃતિ આપેલી છે એની ઉપર ચડી ગયો, અહીંયા ક્યાં છે આ એમ જે આકૃતિ છે એની નીચે, એટલે હવા ભરાય છે તો જગ્યા કરે છે એટલે પાંસળીઓ બહાર નીકળે છે ઉરોધર પટલનો પડદો
નીચે પડે છે બરાબર અહીંયા એક સ્થિતિ થઈ છે કે ઉશ્વાસ જ્યારે છોડે છે બહાર કાઢે છે બરાબર ત્યારે હવા જે છે એમાંથી બહાર નીકળી છે અહીંયા કેમ જે અહીં અંદરથી આપણે ધક્કો વાયો બરાબર તો હવા બહાર નીકળી ગઈ બહાર નીકળી ગઈ એટલે પેલા જે હતા એ બંને ફુગા કેવા થઈ ગયા સંકોચાઈ ગયા એમ અહીંયા પાંસળીઓ જે છે ને અંદરની તરફ ભેગી થઈ જશે બરાબર ભેગી થઈ જશે અને ઉરોજો પટલનો પડદો જે અહીંયા નીચે આવી ગયો તો એ ફરી પાછો ક્યાં આવી જશે મૂળ સ્થાને સમજે છે મિત્રો એટલે શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને આ બંને વસ્તુ જે છે શ્વાસ અને ઉશ્વાસ એમાં આ ઉરોધર પટલનો પડદો કે જે કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછવામાં આવે તો એક ખાસ યાદ રાખવાનું કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ શ્વાસ લેવાય છે ત્યારે શ્વાસ અંદર પ્રવેશ કરે છે અને હવા અંદર પ્રવેશ કરે એટલે એને શું કર્યું જગ્યા કરી એટલે કદમાં વધારો થાય છે બરાબર સ્વાભાવિક વસ્તુ છે કે કદમાં વધારો થાય બરાબર તો બીજી બધી વસ્તુ છે એને ધક્કો મારે કે નહીં એટલે અહીંથી સીધી હવા અંદર થઈ એટલે શ્વાસ વખતે હવા અંદર ભરાય છે એટલે ઉરસ ગુહાના કદમાં વધારો થાય છે એટલે છાતી આપણી ફૂલે છે બરાબર એટલે પાંસળીઓ બહાર નીકળે છે બરાબર અને ઉશ્વાસ દરમિયાન જે હવા છે એ બહાર નીકળી જાય છે શ્વાસ લીધા પછી ઉશ્વાસ ને બહાર કાઢી નાખે છે બહાર કાઢી નાખે એટલે હવા બહાર રહી ગઈ તો એ હવાનું સ્થાન લેવા આજુબાજુમાંથી શું થશે તો કે બધું ભેગું થઈ જશે બરાબર એટલે પાંસળીઓ અંદર તરફ સંકોચાશે અને ઉરોધક પટલનો પડદો ઉપર તરફ એટલે અહીંયા શું થાય છે જો આ એરા પ્રમાણે જોઈ લો તો મિત્રો ખ્યાલ આવી જશે તમને કે અહીંયા સ્થિતિ એવી બને છે કે ભેગું થાય છે બરાબર જ્યારે અહીંયા શું થાય છે તો કે બહાર નીકળે છે એટલે આ સ્થિતિ જે છે એના કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે શ્વાસ લે છે ત્યારે મનુષ્યના શ્વસન તંત્રની અંદર શ્વાસ ભરાવાના કારણે ઉરસ ગુહાના કદમાં વધારો થાય છે છાતીની પાંસળીઓ જે છે એ પાંસળીઓ બહાર તરફ નીકળે છે બરાબર અને પડદો નીચે જાય છે તો પડ વધી ગયું ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ જે છે હવા બહાર નીકળી જાય છે અહીંયા શું કરે છે હવા બહાર નીકળી જાય છે બહાર નીકળે છે હવા તો પાંસળીઓ અંદર જાય છે બરાબર અને પડદો મૂળ સ્થાને એટલે કે નીચેથી ઉપર તરફ આવી જશે એટલે ક્યારેય પણ મિત્રો કોઈ પણ પ્રકારનો શ્વાસોશ્વાસની પ્રક્રિયાને અનુલક્ષીને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે બરાબર તો સીધી રીતે પેલા મનોમન વિચારવાનું બરાબર કે ભાઈ હું શ્વાસ લઉં છું બરાબર તો હું શ્વાસ લઉં છું ત્યારે તો હવા હું અંદર ભરું છું જો અંદર ભરું છું તો મારા છાતીના પુરવાણમાં શું થશે હવા જશે એટલે જગ્યા વધારે થશે બરાબર કદમાં વધારો થશે તો એક ખાસ યાદ રાખવાનું કે કદમાં શ્વાસ દરમિયાન કદમાં વધારો થાય છે બરાબર જેથી કરીને એ જે વસ્તુ છે એ કદમાં વધારો કરે તો પાંસળીઓ ક્યાં નીકળશે બહાર નીકળશે બરાબર પણ પછી હું ઉશ્વાસ મારફતે હવાને બહાર કાઢું એટલે મેં બહાર કાઢ્યાથી તો અંદર હજી બહાર નીકળી ગયો અહીંયા જગ્યા પડી ગઈ જગ્યા પડી એટલે સંકોચ થઈ ગઈ એટલે અહીંયા ભેગું થઈ જશે તો ત્યારે પાંસળીઓ શું કામ કરશે અંદરની તરફ ભેગી થશે એટલે ઉશ્વાસ દરમિયાન પાંસળીઓ અંદરની તરફ ખેંચાય છે અને ઉરોધક પટલનો પડદો એના મૂળ સ્થાને આવી જાય છે પણ જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે મિત્રો એવું બને છે કે પાંસળીઓ બહાર તરફ નીકળે છે અને પડદો નીચે જાય છે એટલે અહીંથી જે હવા એ અંદર પ્રવેશ કર્યો એટલે આ બધા જ વસ્તુને ધક્કો માર્યો એટલે આ પણ બહાર ગયું પડદો પણ બહાર જાય છે અને આ પડદો જે છે એને પણ નીચેની તરફ ધક્કો મારે છે અને પાંસળીઓને બહારની તરફ ધક્કો મારે છે બરાબર એટલે પાંસળીઓ બહાર તરફ જાય પડદો નીચે તરફ જાય ત્યારે શ્વાસ અને પડદો મૂળ સ્થાને ઉપર આવી જાય બરાબર પાંસળીઓ અંદર સંકોચાઈ જાય અંદરની તરફ જાય ત્યારે ઉશ્વાસ કારણ કે હવા એથી બહાર નીકળી ગઈ એટલે સંકોચાઈ ગયું હજી આ બંને વસ્તુ ન સમજાય તો એની ઉપરથી આના પરથી તારણ તમે કાઢી શકો મિત્રો કે આ જે છે ને
આ રબર ની શીટ વે છે ખેંચવામાં આવે છે નીચે એક બોટલ લીધી અને બોટલ નું તળિયું જે છે એ તળિયું ને કાપી લેતું છે બરાબર હવે આ તળિયું ને કાપી લેતું છે આ એક રબર ની શીટ લગાવી દીધેલી છે તો હું જગ્યાથી રબર ની શીટ માં જેને ખેંચીશ એટલે અંદર તો જગ્યા પડશે કે નહીં પડે બરાબર તો જગ્યા માં વધારો કર્યો તો એ જગ્યા નું સ્થાન લેવા હવા તો બોટલ તો સારી બાજુ પેક છે બરાબર એક જ જગ્યા પર વાયાકાર ની જે નળી દીધેલી છે ઉપર એનું મુખ ખુલ્લું છે તો હું અહીંથી જેવી આ શીટ ને ખેંચી નીચે એટલે અંદર જગ્યા પદમાં વધારો થશે તો એ વધારો થયેલા પદમાં શું સ્થાન લેવા માટે હવા ઉપરથી અંદર આવશે કે નહીં બરાબર તો એ નળીમાંથી હવા પ્રવેશ કરશે બરાબર એ સીધી કેમ ભરાશે ખૂબ બરાબર એટલા માટે અહીં પણ સીધી જ વસ્તુ છે કે હવા સીધી અંદર આવે છે એટલે ફેફસા ફૂલાય છે એટલે પાંસળીઓ બહારની તરફ નીકળે છે બરાબર અને પડદો જે છે એ નીચે જાય છે અહીંયા જેમ આપણે નીચે ખીચ્યું એમ બરાબર પછી એ જ વસ્તુ આ પડદો જે છે એને હવે અહીંથી ધક્કો ગયો એટલે અંદર જે બોટલનું કદ હતું બરાબર આ ઉરસ ગુહાનો ભાગ છે એમ કહે તો ચાલે તો અંદરનો જે ભાગ હતો એનું શું થઈ ગયું અહીંથી ધક્કો માર્યો છે એટલે દબાણ સીધું કોને ઉપર આવ્યું ફુગા ઉપર ફુગા ઉપર દબાણ આવ્યું એટલે ફુગા બંને સંકોચ થઈ ગયા ફુગા સંકોચ થઈ ગયા એટલે હવા ક્યાં નીકળશે બહાર નીકળશે તો અહીંથી પણ જેવો ધક્કો આવ્યો એવો પડદો આપણે એનો ઊંચો થઈ ગયો એમ આ આકૃતિ જે છે ઉરોધર પટલનો પડદો ઉપરની તરફ વયો જાય છે અને પાંસળીઓ એમ ફુગા ભેગા થયા તો આ બોટલની જેમ ભેગું થઈ જાય કે નહીં બરાબર એટલે પાંસળીઓ અંદરની તરફ ભેગી જશે મિત્રો આ પ્રક્રિયા જે છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા મનુષ્યના શરીરની અંદર ભૌતિક રીતે કામ કરે છે એમ કહી શકીએ આપણે બરાબર અને એ જ રીતના એને કોઈ પણ વસ્તુને આપણે એ કરીએ તો એ થઈ શકે હવે શ્વાસ દરમિયાન ઉશ્વાસ દરમિયાન માપની અંદર તફાવત હોય તો એ સેન્ટીમીટરમાં આપણે માપવો હોય તો મિત્રો માપી શકીએ બરાબર કે તમે જ્યારે એને શ્વાસ લીધેલી છે ત્યારે એ ફૂલાવેલા છે તો અત્યારે આનું માપ કાઢો અને અહીંયા ઉશ્વાસ બહાર કાઢી નાખો પછી આનું માપ કાઢો તો આ ભેગું થઈ ગયું સંકોચાઈ ગયું જ્યારે આ ફૂલ્યું છે તો શ્વાસ વખતે ને ઉચ્છવાસ વખતે બંનેના સેન્ટીમીટરના માપમાં ફેર પડે કે ના પડે બરાબર એટલે આપણી છાતીની અંદર જે હલનચલન થાય છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વખતે મિત્રો એ આ સંબંધિત બાબતોના કારણે થાય છે બરાબર એટલે શ્વાસોશ્વાસમાં શ્વાસ લેતી વખતે હવા અંદર પ્રવેશે જેના કારણે પાંસળીઓ બહાર નીકળે છે ઉરોધર પટલનો પડદો નીચે જાય છે પણ ઉચ્છવાસ વખતે હવા બહાર નીકળી જાય તો પાંસળીઓ અંદર તરફ ભેગી થઈ જાય છે અને ઉરોધર પટલનો પડદો પાછો હતો ત્યાં મૂળ સ્થાને આવી જાય છે હજી ન સમજાય તો આકૃતિ યાદ રાખજો એમ જેવો જ્યાં કહે એની ઉપર ચડી ગયો પડદો અહીંયા હવા બહાર નીકળી એટલે પણ અહીંયા હવા અંદર ગઈ એટલે પડદો નીચે ઉતરી ગયો બરાબર એટલે આ સ્થિતિની અંદર દરેક ફેફસાના કદમાં થતો વધારો સમજવા આપણે કહી શકીએ કે ફેફસાના કદની અંદર આ રીતના છાતીના પોલાણની અંદર વધારો અને ઘટાડો કદમાં થાય છે પછીથી આ રીતના અવલોકન કરી અને ફેરફાર એવી છે કે અને આ અનુમાનના આધારે દર્શાવે છે કે આ રબર શીટ ખરેખર અહીંયા કોનું કામ કરે છે તો કે ઉરોધર પટલના પડદાનું અહીંયા રબર શીટ છે ને એના ઉરોધર પટલનો પડદો સમજવાનો બરાબર ફુગા છે એ ફેફસા સમજવાના બરાબર આ રીતના આખું બોડી જેમ આકૃતિ કરી છે એ જ રીતના આ ફુગા દ્વારા એની પ્રવૃત્તિ છે એટલે હવે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવા માટે મિત્રો આપણે સક્ષમ છીએ કે આપણે શા માટે શ્વાસની અંદર હવા લઈએ છીએ અને ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ ત્યારે ખરેખર છાતી જે ઉપર નીચેનો ભાગ થતો હોય છે એમ થાય છે શેના કારણે થાય છે બરાબર માપમાં શા માટે તફાવત પડે છે આ બધી પ્રક્રિયા આ તારણ ઉપરથી આપણે મિત્રો સરળતાથી સમજી શકીએ છીએ આ સિવાય આપણે એક એ પણ પ્રશ્ન થાય કે શ્વાસમાં આપણે હવા લીધી છે બરાબર ત્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ ઉશ્વાસમાં જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે મિત્રો આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ બરાબર પણ આપણે ક્યારે એવો પ્રશ્ન થયો છે કે હું શ્વાસમાં ઓક્સિજન જ લઉં તો સાથે સાથે મિત્રો વાતાવરણમાંથી આપણે હવા લઈએ છીએ તો વાતાવરણમાં ઓક્સિજન એટલો સ્પેશિયલ પ્યોર તો હોતો નથી એની સાથે તો ઘણા બધા વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ 0.04% છે બરાબર એટલે આવા ઘણા બધા વાયુઓ જે છે બરાબર 21% ઓક્સિજન વાતાવરણની અંદર છે 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે
અને 1% ની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય બીજા ઘણા બધા વાયુઓ છે. એટલે મૂળ તો આપણે જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે, તો કે 0.04%. બરાબર. અને વાતાવરણમાં ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે, 21%. બરાબર. તો શું આપણે 21% લઈ લઈએ છીએ પૂરેપૂરું? ના, નથી લેતા. અને જો લઈ લઈએ છીએ તો 21% જે અંદર જાય છે એટલે એ બધો જ ઓક્સિજન આપણે ઉપયોગી બની જાય છે? ના, નથી બનતો. મિત્રો, આપણા કોષીય શ્વસનની અંદર આપણા કોષોને ખોરાકના કણને તોડવા માટે જેટલા ઓક્સિજનની ઘટ છે એટલા ફક્ત ઓક્સિજન વાતાવરણમાંથી આપણે લઈ લઈએ છીએ અને એટલો જ એની અંદર સંયોજાય છે. બાકીનો ફરી પાછો ઉશ્વાસમાં બહાર નીકળી જાય છે. એટલે બધો જ જેટલો લઈએ છીએ એટલો બધો જ ઉપયોગ થઈ જાય એવું બનતું નથી. બરાબર. એટલે આ સ્થિતિ જે છે એ પણ એક સમજવાની જરૂરી છે. એટલે એના માટે જો આપણે વિચાર કરીએ મિત્રો, તો આપણે એ પણ અનુમાન લગાવી શકીએ કે ઓક્સિજન એ હવામાંથી આપણે લઈએ છીએ, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. જો આ બંને વસ્તુ રહી એ 100% આપણે બહાર કાઢીએ છીએ તો ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં 0.04% હે, પણ આપણે જયારે બહાર કાઢીએ છીએ મિત્રો ત્યારે ઘણો બધો ફરક પડે છે. કારણ કે એના માટે જો અનુભવ કરીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક નળી લઈ અને એની અંદર ચૂનાનું નીતર્યું પાણી નાખીએ ને આપણે, અને ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ જો છોડવામાં આવે મિત્રો, તો એ ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું બને. તો જ્યારે એ દૂધિયા રંગનું બને ત્યારે સમજી લેવાનું કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બરાબર. ચૂનાના નીતર્યા પાણીને અગાસી ઉપર મૂકી દેવામાં આવે, બરાબર, અને અમુક સમય પછી એને જોવામાં આવે મિત્રો, તો ત્યારે પણ આ સ્થિતિ થતી હોય છે. બરાબર. કે વધારે પ્રમાણમાં ચૂનાના નીકળ્યા પાણીમાં જે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એની સાથે સંયોજાય છે, અને એ સંયોજાય એના કારણે શું થતું હોય છે, તો કે એક રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા થાય તો રંગ રસાયણ એટલે કે એનો રંગ પણ આખો બદલી જાય છે. બરાબર. એટલે ચૂનાનું નીકળ્યું પાણી જે છે એ દૂધિયા રંગનું બને, તો એ દૂધિયા રંગનું બને ત્યારે સમજી લેવાનું કે આપણે ઉશ્વાસમાં કાઢેલી હવા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. ધારો કે તમે આ એક પ્રકારની સ્ટ્રો લઈ અને એની અંદર અહીંયાથી એક નળીમાંથી ચૂનાનું નીકળ્યું પાણી અહીંયા તમે ભર્યું છે, બરાબર, અને એ ચૂનાના નીકળ્યા પાણીની સાથે તમે અહીંયાથી ફૂંક મારો, અહીંથી ફૂંક મારવામાં આવે તો એ ફૂંકની અંદર તમે જે શું કરો છો, તો કે હવા આની અંદર નાખો છો એટલે આ ચૂનાનું નીતર્યું પાણી કેવું બનશે, દૂધિયો રંગ. મિત્રો, આ દૂધિયા રંગનું જે આખું બની જાય છે એનું કારણ એવું છે કે તમે જેવી આ નળીમાંથી ફૂંક મારી એ ફૂંક શેમાં ગઈ છે, તમારી જે હવા જે છે એ ચૂનાના નીતર્યા પાણીમાં જાય છે. બરાબર. અને ચૂનાના નીતર્યા પાણીમાં જાય એટલે ચૂનાના નીતર્યો રંગ જે છે, ચૂનાના નીતર્યા પાણી રંગ એ દૂધિયો બને, તો સમજી લેવાનું કે આ જે તમે ફૂંકમાંથી આપેલો વાયુ જે છે એ કયો હતો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો. બરાબર. એટલે આપણે જોઈ શકીએ છીએ ઘણી વખત આપણે એ જોઈએ કે કોઈ પણ વાયુનું મિશ્રણ આપણે કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ, એના સાથે સાથે અન્ય વાયુઓ પણ ક્યારેક બહાર કાઢતા હોઈએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે એ આપણે જોવું, એ પણ ઘટે. ઉશ્વાસ કાઢીએ ત્યારે મિત્રો એ પણ એક સમજવું ઘટે કે ઉશ્વાસમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ એટલો જ નથી કાઢતા, પણ બાષ્પનું એક સ્તર પણ જોવા મળે છે. બરાબર. અને સાથે સાથે બાષ્પ, બરાબર, એટલે આ બે વસ્તુ આપણે ઉશ્વાસ લઈએ છીએ ત્યારે બે વસ્તુ બહાર કાઢીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ અને સાથે બાષ્પ પણ કાઢીએ છીએ. બરાબર. મિત્રો, તમે ક્યારેક જોજો કાચ હોય ને, કાચ એ કાચમાં ફૂંક મારવાનું, બરાબર, એટલે કાચમાં ઝાકળ જેવું જોવા મળશે તમને. અરીસો હોય અરીસા એમ ફૂંક મારજો, બરાબર, ફૂંક મારશો પછી હવા તમે ફૂંક મારો ત્યારે હવા તમને
માત્ર જે તમને હવા ખૂબ મળે એટલે હવા જે છે તમને ગરમ લાગશે મિત્રો બરાબર કારણ કે અંદરથી જે કોષોની ગરમી છે એની વરાળ થઈને બહાર નીકળે છે એટલે એ બાષ્પો પણ એની સાથે હોય છે એટલે ઉષ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપલબ્ધ નથી કાઢતા સાથે સાથે બાષ્પો પણ કાઢીએ છીએ અને એની મિત્રો સાબિતી જોતી હોય ને તો કાચ લઈ અને કાચમાં ખૂબ મારવાની અરીસોઈમાં એટલે અરીસામાં જોઈએ આમ ઝાંપર જેવું ધૂંધળા જેવું થઈ જશે બરાબર તો એ શું હોય છે બાષ્પો એટલે મિત્રો ક્યારેક એવો પ્રશ્ન લાગે આપણને કે આપણે ઉષ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ બરાબર તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એ તો સ્વાભાવિક છે કે આપણે પહેલેથી શીખતા આવ્યા છે બરાબર કે ભાઈ ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આ ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ એ બે પ્રક્રિયા તો આપણે કરીએ છીએ કારણ કે આની જેમ ફરજિયાત છે એટલે પણ એવું નથી એની સાથે સાથે બીજા બધી પણ પ્રક્રિયાઓ થાય છે અને બીજા બધા વાયુઓ પણ જોડાય છે બરાબર મુખ્ય એ છે પણ એની સાથે બીજી ગૌણ બાબત ઘણી બધી હોય છે બરાબર અને એ બધી તેના સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે એટલે ઉષ્વાસ દરમિયાન શું બહાર કાઢે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને સાથે બાષ્પ પણ નીકળે છે બરાબર એટલે કે આપણી જે હવા જે છે એ ગરમ હવા જે છે એ આપણે બાષ્પ સ્વરૂપે બહાર કાઢીએ છીએ જેમ અરીસામાં ફૂંક મારવાનું કીધું તો તમને ધૂંધળા જેવું થઈ જાય છે એ બાષ્પના સ્વરૂપનો ભાગ બતાવે છે એટલે એવું પણ હોય છે એટલે એની ઉપરથી આપણે એ બાષ્પના ટીપા ક્યાંથી આવ્યા તો આપણે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુની વાત કરીએ તો વાયુ આપણે છોડી દીધો તો પણ બાષ્પ ક્યાં થઈ ગયું બરાબર આ પ્રશ્ન જાગે ને એટલે ટૂંકમાં માત્ર એટલો કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ એવું નથી એવી રીતના મિત્રો હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે ઓક્સિજન જ લઈએ છીએ એવું નથી બરાબર કારણ કે આપણે વાતાવરણમાં થઈ લઈએ છીએ વાતાવરણમાં 21% ઓક્સિજન રહેલું છે અને બાકીના બીજા ઘણા બધા વાયુઓ છે બરાબર 21% સિવાય બીજા 79% છે એ વાયુઓ ઘણા બધા છે તો બીજા એના સાથે જતા જ હોય છે એવું નથી કે સ્પેશિયલ ઓક્સિજન જ આપણે લઈ લઈએ છીએ બરાબર અને બીજું એ પણ એક સમજવા જેવી બાબત છે કે શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા જો સમજવી હોય ને મિત્રો તો એ પણ આપણે અહીંયા સમજી લઈએ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા બરાબર શ્વાસ અને ઉચ્છવાસ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા મિત્રો આ એક વસ્તુ સમજવા જોઈએ બરાબર શ્વાસ અને ઉચ્છવાસ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ બરાબર તો આ બંનેની માત્રા વાતાવરણમાં કેટલી રહેલી છે અને આપણે ખરેખર કેટલી લઈએ છીએ હવે ધારો કે આ આપણા ફેફસા છે હવે આપણે સમજી લઈએ કે ભાઈ આ ફેફસા છે બરાબર હવે મિત્રો ફેફસા જે છે એ શ્વાસ લે છે ત્યારે શું લે છે ઓક્સિજન જ્યારે ઉષ્વાસ બહાર કાઢે છે ત્યારે શું કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે જુદા વાતાવરણમાં રહેલી છે 21% છે પણ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે શ્વાસ માટે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે તો કે 0.04% શેનું છે અહીંયા લખીએ આપણે ઓક્સિજન મિત્રો ફરી એક વખત પણ લખી નાખો કે ઓક્સિજન 21% બરાબર અને કાર્બન ડાયોક્સાઇડ 0.04% મિત્રો આ વસ્તુ જે છે એ 0.04% કાર્બન ડાયોક્સાઇડ છે અને ઓક્સિજન 21% વાતાવરણમાં છે આપણે ફેફસા દ્વારા એને લઈએ છીએ બરાબર તો એનો અર્થ એવો થયો ને કે તમે જ્યારે ફેફસા ખેંચે છે ત્યારે અહીંયાથી એને ખેંચી વાતાવરણમાં
બંને વસ્તુ લઈ લીધી તો એણે જે 21% લીધેલો છે એ 21 એ 21% ફેફસા જે છે એ શરીરના કોષીય શ્વસનની અંદર કન્વર્ટ કરી જ નાખે છે નથી કરતો મિત્રો જરૂર પડે એટલે છે બાકી તો પાછો શ્વાસમાં છોડી દે છે ઓક્સિજન પણ એટલે એવું નથી કે કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા કાઢી નાખ્યો છે બરાબર આપણે કોઈ પણ પાણીનો લોટો ભરી નાખે તો આપણે શું કહીએ છીએ આપણે પીવો એ ઘૂંટો હોય તો આપણે ઘૂંટો પી લઈએ છીએ બાકી તો ફેંકી દઈએ છીએ જરૂર પૂરતું નહીં હતી પણ તેના વ્યક્તિ શું કહે છે કે આખો લોટો તેને પાણી આપ્યું બરાબર ગણતરી શું થાય આખા લોટાની પણ ખરેખર આખો લોટો પાણી એને પીધું નથી બરાબર આખા લોટામાંથી એને બે ઘૂંટડા લીધા બે ઘૂંટડા ઉગડા ગયા બરાબર અને બે ઘૂંટડા એને ઢોળી નાખ્યું તો પાણી એને કેટલું પાણી એક લોટો પણ એક લોટો એને પૂરો નથી પીધું પીધું તો માત્ર બે ઘૂંટડા જ બરાબર ટુકડા લેવામાં અને અન્ય વસ્તુનો વપરાશ થાય છે એમ અહીંયા વાતાવરણમાં 21% છે તો 21 એ 21% ફેક્ટર લઈ લે છે એવું નથી હોતું બરાબર જરૂર પૂરતો લે છે બાકીનો તો પાછો બહાર કાઢી નાખે એટલે આવું બને છે હવે એ ઉશ્વાસની હવા જે છે મિત્રો એની અંદર 16.4% જે છે તે પાછી બહાર કાઢે છે કેટલી કાઢે છે 16.4% મિત્રો એને લીધી હતી કેટલી 21% વાતાવરણમાંથી ફેફસાઈ બરાબર લીધી હતી કેટલી 21% પણ એને બહાર કેટલી કાઢી 16.4% પાછી કાઢી નાખી અહીંથી લીધી 21% પણ 16.4% તો બહાર કાઢી નાખી 21માંથી 16.5 જાય બરાબર તો 4.5 સમથિંગ જેટલું પાછું વધે ને ટૂંકમાં બરાબર તો એટલી હવા જે છે ને એ ફરી પાછી કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં નીકળે છે કેટલી નીકળે છે અહીંયા ઓક્સિજન અને અહીંયા 4.4% કાર્બન ડાયોક્સાઇડ મિત્રો આ 4.4% જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ બહાર પાછો કાઢીએ છીએ બરાબર હજી મિત્રો એક વખત કહી દઉં કે આ જે છે એ આપણા ફેફસા છે તો શ્વાસ અને ઉશ્વાસ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલા પ્રમાણમાં લે છે અને કેટલી બહાર છોડે છે એની વાત કરવામાં આવેલી છે વાતાવરણમાં 21% ઓક્સિજન છે અને 0.04% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તો હવે મેં શ્વાસ લીધો આથી ફેફસાઈ અંદર લીધું તો અંદર તો હવા તો હોય ગઈ છે બરાબર તો 21% ગયું છે 21 લઈ નથી લીધું 21 ગયેલું છે એને પાછું 16.4 તો બહાર ફેંકી નાખ્યું કાર્બન ડાયોક્સાઇડની સાથે એટલે સંયોજન કેટલું 21માંથી 16.4 કાઢ્યા એટલે 4.5% જેટલું અંદર ગયું ઈ 4.5 જે હતું એણે જે 0.4 લીધું હતું એના ભેગા ભળી અને ટોટલ પાછું કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં કાઢ્યું છે એટલે જ્યારે લીધું હતું ત્યારે એને કાર્બન ડાયોક્સાઇડ કેટલું હતું 0.04% વાતાવરણમાં મેળવ્યું હતું પણ બહાર કાઢ્યું ત્યારે કેટલું નીકળ્યું 4.4% સમજણ પડે મિત્રો તો એ બાકીનું જે ક્ષારનો ફેર પડ્યો એમાંથી હતું એ સંયોજાઈને ઓક્સિજન હતો એ શરીરની પ્રક્રિયાઓ સાથે સંયોજાઈ બરાબર અને રાસાયણિક સમીકરણો થાય અને રસાયણ બદલાય અને ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બની અને ઉશ્વાસના સ્વરૂપમાં બહાર નીકળ્યું બરાબર એટલે એ વસ્તુ પણ સમજવા જેવી છે કે ખરેખર શ્વાસ અને ઉશ્વાસ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણમાં કેટલી છે આપણે કેટલી લઈએ છીએ અને ફરી પાછી બહાર કેટલી ફેંકીએ છીએ બરાબર એટલે ઘણા વખત મગજમાં એવી ગાંઠ બંધાઈ જતી હોય છે કે ઓક્સિજન જ લઈએ છીએ મિત્રો જે પ્રાણીઓને જે સજીવને જેટલી માત્રાની જરૂર છે ને એટલી માત્રા પૂરતોને ઓક્સિજન મળે ને બરાબર એ જ એના પૂરતું છે અહીંયા 21% લીધો તો 21 એ 21% માંથી એને 16.4% તો પાછો ઉશ્વાસમાં એને કાઢી નાખ્યો છે બરાબર કારણ કે જરૂર નથી જરૂર પૂરતો લીધો એટલે વધારે જેને જરૂર નથી અને છતાંય કોષોને આપવામાં આવ્યું તો જે સમાન એના માટે બની જતું હોય છે જરૂરિયાત પૂરતું કેપેસિટી કે ક્ષમતાથી વધારે હોતી અમૃત પણ ઉપયોગી નથી બનતું એટલે આવું પણ બને છે મિત્રો એટલે વાતાવરણમાંથી લીધેલો એણે 21% માંથી 16.4 પાછો ઉશ્વાસમાં કાઢી નાખ્યો છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખાલી 0.04 જ લીધો પણ બહાર કેટલો કાઢે છે 4.4% પાછો બહાર કાઢી નાખે છે એટલે આપણે ઓક્સિજન લઈએ છીએ કે પાછું કાર્બન ડાયોક્સાઇડ બનીને બહાર નીકળે છે એટલે અહીંથી એટલું લીધું તો એટલું તો નીકળી જ ગયું એટલું કેમ પરિવર્તન પામી ગયું કાર્બન ડાયોક્સાઇડમાં બાકી અહીંથી તો કાર્બન ડાયોક્સાઇડ એટલો આપણે મળ્યો નહોતો એટલે આ ભાગ વાતાવરણનો છે અને આ આપણે પાછો છોડીએ છીએ ઉશ્વાસના સ્વરૂપમાં એનો છે બરાબર તો આ માત્રા જે છે એ પણ અલગ અલગ રીતે હોય છે મિત્રો આ લેક્ચરની અંદર આપણે એ સમજૂતી મેળવ્યા કે ખરેખર
મનુષ્યનું શ્વસન તંત્ર જે છે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એક આખે આખી ઘટનાક્રમ જે છે એ બહુ સરસ રીતે સમજી શકાય છે કે છાતીના પિંજરા કે છાતીના પોલાણ ઉરસ ગુહાની અંદરનો ભાગ જે છે એનું હલનચલન કઈ રીતના થઈ શકે છે, કયા પ્રકારના વાયુઓ અંદર લે છે અને કઈ રીતના બહાર છોડે છે, બરાબર લે છે કેટલા પ્રમાણમાં છોડે છે કેટલા પ્રમાણમાં એ પણ સારી રીતના સમજી શકીએ. ખાસ કરીને ન સમજાય તો એના માટે ફુગાનો પ્રયોગ જે છે એ પણ આપણે સમજૂતી માટે બેસ્ટ ઉપયોગી બનશે, બરાબર. એટલે વારંવાર ક્યારેક આવી અનુભૂતિ જે છે એ આપણા શરીરની અંદર ઘણી બધી થતી હોય છે, બરાબર. ક્યારેક ધુમાડા જેવું વાતાવરણ હોય, ક્યાંય કાર્બનિક તત્વો ધરાવતા કોઈ પણ એવા રસાયણો છે એવા કારખાનામાં આપણે જતા હોઈએ છીએ, બરાબર. અને અશુદ્ધ વાતાવરણની હવા આપણે લેતા હોય તો ત્યારે આપણા ફેફસાની અંદર અજંકો પ્રેરે છે અને આપણે એમ કહીએ કે મને ગૂંગળામણ આવે, માથું દુખે, બરાબર. તો એનો અર્થ એવો છે કે આ જે શુદ્ધ હવા એની અંદર જાવી જોઈએ એ જઈ ન શકે અને એના પરિણામે અહીંયા અંદર વિક્ષેપ કરતો હોય છે અને એ વિક્ષેપના કારણે આપણે દુઃખરૂપી એના ભોગ બનતા હોય છે મિત્રો, બરાબર. એટલા માટે આ વસ્તુ જરૂરી છે. એટલે અહીંયા આપણે આ પાઠ જે છે એની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીને શું બહાર કાઢીએ છીએ અને શ્વસન તંત્રમાં શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા કઈ રીતના થાય છે એ સમજાવ્યું હતું. હવે પછીના લેક્ચરમાં આપણે મળશું ત્યારે મિત્રો પ્રાણીઓની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાઓ કઈ રીતના થાય છે, કારણ કે મનુષ્યની અંદર થાય છે એ જ રીતના પ્રાણીઓમાં ફેરફાર થતો હોય છે ને. અમુક પ્રાણીઓ જે છે એ ફેફસા ન ધરાવતા હોય, બરાબર. અમુક ફેફસા ધરાવતા હોય, અમુક છિદ્રો હોય, અમુક સીધા ચામડી ઉપરથી પોતે શ્વસન કરતા હોય, આવા ઘણા બધા પ્રાણીઓ જીવ જંતુઓ આ બધાની અંદર ફેરફાર છે. કારણ કે શરીર રચના જે છે એ તો દરેક પ્રાણીઓની અલગ અલગ હોય છે અને શરીર રચના અલગ હોય તો એનું આખે આખું પાચન તંત્ર અથવા તો શ્વસન તંત્ર છે એમાં ક્યાંક અલગતા પડતી હોય. તો આપણે એવા માછલી છે, અળસિયું છે, વંદો છે, આવા બધા પ્રાણીઓ છે એને પણ આપણે થોડીક સરખામણી કરી અને શીખીશું કે ભાઈ આપણા શ્વસન તંત્રમાં આવી આવી પ્રક્રિયાઓ થાય છે તો આવા પ્રાણીઓમાં કેવી થાય, બરાબર. એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું, બરાબર. થેન્ક યુ મિત્રો.